નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે શાળામાંથી જ્ઞાનસેતુ આપેલું છે, બરાબર, એક પાઠ્યપુસ્તક આપેલું છે, તેની અંદર તમને અલગ અલગ કદમ ગુજરાતી વિષયમાં આપેલા છે. આપણે આ વિડીયોમાં કદમ 6 વિશે જોવાના છે. અગાઉ આપણે કદમ 5 સુધી જોઈ ગયા, બરાબર. ક્યાંય પણ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટ કરી દેજો, તો એનું સોલ્યુશન પણ આવી જશે. હવે કદમ 6માં તમને કઈ રીતના આપેલું છે તો આપણે જોઈએ. બધામાં સેમ જ છે, બરાબર. અગાઉ પણ આપણે વાત કરી હતી, તમને ચિત્ર આપેલું હોય તેના આધારે તમારે 7-8-10 લીટી લખવાની હોય. હવે આપણે કદમ 6 સુધી પહોંચી ગયા, એટલે અમુક વસ્તુ છે તમારે જાતે જ તમારે કમ્પ્લીટ કરી નાખવાની, કોપી પેસ્ટ કરવાની ટેવ પાડવાની નથી. કારણ કે ભવિષ્યમાં તમે બોર્ડના પેપર આપવાનો છો, તમારે જાતે લખવાની ટેવ પાડવાની છે. બધું કોપી પેસ્ટ ન કરતા ખાલી સમજી લ્યો. વિડીયોમાં શું કરો, ખાલી સમજી લ્યો, પછી તમારી જાતે બુકલેટમાં તમારે લખવાનું છે. હવે પ્રથમ પ્રશ્ન શું છે, તો કે નીચેના બંને ચિત્રોમાંથી તમને ક્યાં રહેવું ગમે અને કેમ. હવે જો પ્રથમ છે એ શેનું છે, તો કે સિટીનું, બરાબર. ભીડભાડવાળું શહેર છે, બસ આમ તેમ જાય, માણસો આમ તેમ દોડતા હોય, મુંબઈ જેવું સિટી છે દર્શાવેલું છે. અને બીજું જો બીજું શેનું છે, તો કે ગામડાનું ચિત્ર છે, બરાબર. શાંતિથી માણસો બેઠા છે, નદી છે, બરાબર, આમ તેમ બળદગાડું છે, જઈ રહ્યું છે, એવું વ્યવસ્થિત મસ્ત શાંત ચિત્ર છે. હવે તમને એ બેમાંથી ક્યાં રહેવું ગમે એ તમારે લખવાનું, અને એના આધારે આ જે બે ચિત્ર તમને આપેલા છે ને, તેના આધારે તમારે 8-10 લીટીના વાક્યો પણ લખવાના છે, બરાબર. એ તો લખાઈ જ જાય, આપણે ખ્યાલ જ હોય આપણે રહેતા હોય અહીંયા, બધી ક્યાં મજા આવે. પહેલાં તો તમારે મને એ કહેવાનું કે ગામડે રહેવું ગમે કે શહેરમાં રહેવું ગમે, બરાબર. ગામડાવાળા પણ ગામડું લખશે અને શહેરવાળા હશે તો એ સિટી મને લખશે, એટલે મને ખ્યાલ આવી જશે, બરાબર. તમારો મંતવ્ય દેવાનો છે અને 8-10 વાક્ય તમારે એની અંદર લખવાના છે, બરાબર. હવે 9માં છો, જાતે ટેવ પાડો આવી બધી વસ્તુ લખવાની. બધી વસ્તુ તમને લખીને દઈને તમે સીધું કોપી પેસ્ટ કરો, એનું આપણે કોઈ સોલ્યુશન નથી. ન આવડે તો કહેજો, બરાબર, એવું કાંઈ નથી. આપણે પ્રશ્ન 2 જોઈએ આપણે, કે નીચેના ફકરાનું વાંચન કરો અને પ્રશ્નોના જવાબ લખો. ઈસવીસન 1904માં એક મોટી સીમાચિહ્નરૂપ ઘટના બની, જેણે ગાંધીજીના જીવનમાં ધરમૂળથી પલટો આણી દીધો. ગાંધીની વય ત્યારે 35 વર્ષની. એકાદ વર્ષથી એમણે ઇન્ડિયન ઓપિનિયન સાપ્તાહિક છાપવું શરૂ કરેલું. સાપ્તાહિક એટલે શું, તો કે 7 દિવસે જે છાપવું આવતું એને શું કહે, તો કે સાપ્તાહિક. તે ડર્બનથી નીકળતું. ડર્બન ક્યાં આવ્યું, તો કે આફ્રિકામાં. ત્યાર પછી શું છે, જો આ છાપાના કામ માટે ગાંધીને એકવાર જોહાનિસબર્ગથી ડર્બન જવાનું થયું. 24 કલાકની ટ્રેનની મુસાફરી હતી. એમના પરમ અંગ્રેજી મિત્ર મિસ્ટર પોલાક સ્ટેશને મૂકવા આવેલા. આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે, તો વાંચજો, તમને ગમશે, એમ કહી એ પુસ્તક એમણે ગાંધીજીના હાથમાં મૂક્યું. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ઘણા બધા આવા પ્રશ્નો જોઈ ગયા છે, હવે જાતે તમારે લખવાનું છે. પ્રથમ પ્રશ્ન શું છે, તો કે એમણે ઇન્ડિયન ઓપિનિયન સાપ્તાહિક છાપવું શરૂ કરેલું. અહીં એમણે એટલે કોણે, કોણે શરૂ કરેલું હતું, જવાબ આપો મને, કોમેન્ટ કરો. હાલો એમણે એટલે કોને, ચાલો કાંઈ વાંધો નહીં, કહી દઉં છું. પહેલો પ્રશ્ન છે, એટલે એમણે એટલે ગાંધીજીએ શરૂ કરેલું હતું, બરાબર ને. ત્યાર પછી બીજો સવાલ, કે ફકરામાંથી ઉંમર શબ્દનો સામાન્યાર્થી શબ્દ લખો. જો ઉંમર શબ્દ એ ત્યારે આપણે બીજી જ લીટી જ્યારે વાંચતા હતા ને, એમાં શું લખેલું હતું, કે ગાંધીની વય 35 વર્ષની. તો કે વય એટલે શું, તો કે આપણે એને ઉંમર કહી, બરાબર. તો ઉંમરનો સામાન્યાર્થી શબ્દ શું થાય, તો કે વય. ત્યાર પછી ત્રીજો, કે સપ્તાહમાં એકવાર પ્રસિદ્ધ થતું સાપ્તાહિક, તો 15 દિવસે અને મહિને પ્રસિદ્ધ થતા હોય તેને શું કહે. હવે 15 દિવસે થાય એને શું કહેવાય, તો કે પખવાડિયું, બરાબર. એને કહેવાય પખવાડિયું છાપવું. પછી મહિને થતું એને શું કહેવાય, આલો કોમેન્ટ કરો. મહિનાનું છાપવું આવતું હોય એને આપણે શું કહેશું, ખાસ મને કોમેન્ટ કરો, એટલે મને ખ્યાલ આવશે, બરાબર. ક્યાંય ભૂલ હોય તો મને કહેજો, ન ખબર પડે તો. સપ્તાહમાં એકવાર પ્રસિદ્ધ થતું સાપ્તાહિક, તો 15 દિવસે અને મહિને પ્રસિદ્ધ થતા હોય તેને શું કહેવાય, ખાસ મને કોમેન્ટ કરો, એટલે મને ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, બરાબર, સાવ ઇઝી છે. ત્યાર પછી ચોથું છે, કે મિસ્ટર, લે જવાબ દેવાઈ ગયો, મી પોલાક સ્ટેશને મૂકવા આવેલા. અહીં મી એટલે શું, તો જો જવાબ મારાથી આગળ જ બોલાઈ ગયો, મી એટલે શું. હાલો હવે જવાબ તો બોલાઈ ગયો છે, તો કોમેન્ટ કરો મને, મી એટલે શું, બરાબર. ત્યાર પછી પાંચમું છે, કે ગાંધીજીના જીવનમાં ક્યારે ધરમૂળથી પલટો આવ્યો, તો જો આગળ તમે આખો એનો લેખ વાંચો એટલે ખ્યાલ આવશે, કે 1904માં એક મોટી સીમાચિહ્નરૂપ ઘટના બની, જેણે ગાંધીજીના જીવનમાં ધરમૂળથી પલટો આણી દીધો, બરાબર. એ રીતનો તમારો જવાબ છે ત્યાં થશે. ત્યાર પછી પ્રશ્ન 3, ધૂળીય માર્ગ કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો તમે ધૂળીય માર્ગ જે કાવ્ય છે એને વાંચો, બરાબર. વાંચી લ્યો, ત્યારબાદ જેટલા પણ સવાલ છે તેનો જવાબ તમારે જાતે જ આપવાનો છે, એટલે તમને ક્લિયરિફાઈ થઈ જશે. ખાલી 5 કે 10 મિનિટ થશે, ધૂળીય માર્ગ છે એ વ્યવસ્થિત વાંચન કરી લ્યો, બરાબર. હવે પ્રથમ પ્રશ્ન છે, કે તમારા મતે ખુશ રહેવા માટે ફક્ત પૈસા પૂરતા છે કે શા માટે.
તમારો મત તમારે કહેવાનો છે, બરાબર, કે ભાઈ ખુશ રહેવા માટે ખાલી પૈસા જ પૂરતા હોય, અને હોય તો શા માટે, બરાબર, એ મને જવાબ છે. તમારે જાતે લખવાનો છે, કોપી પેસ્ટ ક્યાંય કરવાનું નથી, કારણ કે તમારું ખુદનું મંતવ્ય છે તમારે અહીંયા લખવાનું છે. મારા મતે તો પૈસા છે એ પૂરતા હોતા નથી, કારણ કે પૈસાથી તમે બધાએ ખુશ મેળવી શકતા નથી. પૈસાથી ખાલી ખુશી રહેતા તો બધા આપણે કરોડપતિ અબજોપતિ છે, ઘણી બધી વાર તમે છાપામાં વાંચતા હોય, આત્મહત્યા કરતા હોય, બરાબર, ડ્રગ્સના રવાળે ચડી જતા હોય, તો એવું ન થતું હોત જો પૈસાથી જ ખુશ રહેતા હતો. એટલે કે ખાલી પૈસાથી ખુશ રહેવાતું નથી, બરાબર. માનસિક સ્થિતિ છે તમારી શાંત હોવી જોઈએ તો તમે ખુશ રહી શકો છો. ત્યાર પછી બીજો છે કે કાવ્યમાંથી રંક શબ્દનો સામાન્યાર્થી શબ્દ લખો. રંક એટલે શું થાય? તો કે રંક એટલે ગરીબ, બરાબર. ત્યાર પછી ત્રીજું છે કે મને જીવનમાં ઘણું મળ્યું પણ પુસ્તકોને હું મારો નફો સમજું છું. હવે રેખાંકિત શબ્દના વિરોધી શબ્દ કાવ્યમાંથી શોધીને લખો. નફો હોય એનો વિરોધાર્થી શું થાય? કોમેન્ટ કરો, મને આવડી જ જવું જોઈએ. ત્યાર પછી ચોથું છે કે તમે ક્યારેય તમારું દુઃખ કે સુખ તમારા મિત્ર કે વડીલ સાથે વહેંચ્યું છે? તેનાથી શું ફેર પડ્યો? જો હંમેશા દુઃખ કે સુખ કોઈ પણ હોય ને તો એને કોઈ પણ વ્યક્તિ સાથે કે તમારા પરિવારના સભ્યો સાથે હંમેશા વહેંચવું જોઈએ. વહેંચવાથી શું થાય? તમારે મનને શાંતિ મળે. દુઃખ હશે ને તો તમારું દુઃખ છે હળવું થાય, બરાબર. હંમેશને માટે વિદ્યાર્થી યાદ રાખજો, ક્યારેય મનમાં કોઈ વસ્તુ રાખવાની નહીં. જ્યારે પણ દુઃખ હોય કે સુખ હોય, હંમેશા મિત્ર છે અથવા તમારા ઘરના સભ્યો છે તેની સાથે હંમેશા તમારે વહેંચવું જોઈએ, જેથી કરી તમારું મન છે હંમેશા શાંત રહેશે, અને દુઃખ હશે તો તમારું દુઃખ પણ હળવું થઈ જશે. ત્યાર પછી પાંચમો છે કે સર્વશક્તિમાન આપણી કાળજી રાખે છે જેથી આપણી રોજબરોજની જરૂરિયાતો સંતોષાય છે. એ ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યોમાંથી શોધીને લખો. હવે આ પંક્તિ છે તમારે કાવ્યોમાંથી શોધીને લખવાની છે. ત્યાર પછી પ્રશ્ન ચાર કે તમે ક્યારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરી છે? કેવી રીતે? તે મદદની તે વ્યક્તિ અને તમારા પર શું અસર થઈ? હવે ક્યારે આપણે જરૂરિયાતમંદ કોઈ વ્યક્તિ હોય એની આપણે મદદ કરી હોય તો એ કિસ્સો તમારે અહીંયા લખવાનો છે, અને તમે મદદ કર્યા પછી તમને કેવું અનુભવ્યું એ પણ તમારે લખવાનું છે, બરાબર. અમુક અમુક વસ્તુ છે તમારી જાતે લખો તો તમને પણ મજા આવશે. ઘણીવાર આપણે મદદ કરતા જ હોઈએ છીએ, એવું ન હોય કે ખાલી પૈસાથી જ મદદ થાય, બરાબર. અમુક ગઈઢા માણસ હોય એ હાલી ન શકતા તો આપણે એનો હાથ પકડીને રોડ પસાર કરાવી શકતા હોય, બરાબર, એ પણ તમારી એક મદદ જ થાય. પછી ઘરકામમાં તમે મદદ કરી શકતા હો, કાંઈ વસ્તુ લેવી દેતા હોય, આપણા મમ્મી પપ્પાની કંઈક મદદ કરતા હોય, વાડીએ કંઈક મદદ કરતા હોય, તો એ બધી મદદ જ થઈ. તમારે એના રીતે તમારી રીતના જવાબ આખો આખો લખવાનો છે, બરાબર. ન આવડે તો કોમેન્ટ કરી દેજો, બિંદાસ આપણે એનું પણ સોલ્યુશન કરાવી દઈશું કે સર અમને ન સમજાણું કે કઈ રીતના આમાં લખી. પણ પહેલાં તમારે તમારી જાતે આખી આખી વસ્તુ ટ્રાય કરવાની છે. હવે પ્રશ્ન પાંચ, માલામાલ જેવા અન્ય શબ્દો લખો. તો માલામાલ જેવા ક્યાં થાય? તો કે ફટાફટ, ઝટપટ, ભાગાભાગ, બરાબર. બાકી તમને બે ત્રણ આવડતો એ પણ તમે લખી શકો છો. એકાદો મને કોમેન્ટ કરજો, એટલે મને પણ ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓ નવો શબ્દ કયો ગોઈતો, બરાબર. પ્રશ્ન છ, કાવ્ય પંક્તિ સમજાવો. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. એટલે કે આપણી ઉપર પરમ કૃપાળુ ભગવાનની દયા અપરંપાર હોય છે, જેથી ક્યારેય મનને અશાંત કરી આમ તેમ દોડવા ન જાઉં. જીવનમાં મનુષ્યને બેઠક ભોજનની વ્યવસ્થા તો ભગવાન કરી જ દે છે, એટલે જ મનુષ્ય માત્ર આજનું કર્મ કરતું રહેવાનું હોય છે. કાલની ચિંતા અને કાલના ભોજનની ચિંતા આપણે કરવાની કવિ ના પાડે છે, તેની ચિંતા આપણી ઉપરવાળી બેંક એટલે કે આપણા પરમ કૃપાળુ જે દયાવાન ભગવાન છે તે કરતા હોય છે, બરાબર. આપણે કહેવત પણ છે, ખબર છે ને, કીડીને કણ અને હાથીને મણ, મળી જ જવાનું છે. એટલે એની ચિંતા આપણે કરવાની નહીં, આપણી ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલામાં. આપણે શું કરવાનું? તો કે આપણું ખાલી કાર્ય કરતું જવાનું, ઓટોમેટિક આ બધી તમારી જે જરૂરિયાતો છે ને એ ઓટોમેટિક સંતોષાઈ જશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે કદમ છ છે તેનું પણ આપણે સોલ્યુશન જોઈ ગયા. ક્યાંય પણ ભૂલ લાગી હોય, ડાઉટ લાગતો હોય તો ખાસ કોમેન્ટ કરી દેજો, જેથી કરી એનું સોલ્યુશન આવી શકે. જેટલા પણ વિદ્યાર્થીઓ આપણી સાથે નવા જોડાયેલા છે તેને ખાસ કહી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી તમારા ધોરણની બધી નોટિફિકેશન તમને મળતી રહે. અને ખાસ બીજા વિષય માટે તમે પ્લેલિસ્ટમાં જઈ અને બધા બીજા વિષય છે તેનું પણ વિડીયો સોલ્યુશન જોઈ શકો છો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ખાસ કહી દઉં, જાતે લખવાની થોડીક પ્રેક્ટિસ કરજો, બધું કોપી પેસ્ટ કરવાની ટેવ પાડશા નહીં. કારણ કે આ વસ્તુ શું છે, અમે તો વિડીયો સોલ્યુશન આપતા હોય જેથી કરી તમને સરળતા પડે, પણ પહેલાં તમારે જાતે કરો, એમાં તમને કોઈ વસ્તુ ન આવડે તો જ વિડીયો સોલ્યુશન જુઓ, બરાબર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મિત્ર ગ્રુપ સર્કલમાં શેર પણ કરતા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.